नमो सिद्धार्णम् नमो आयरियाणम् नमो वज्जायाणम् नमो लोये सब्वसाहूनम् एषु पञ्च नमुक्कारो सब्वपावप्पणासनो मङ्गलानं च सव्वेसिं परमं वै मङ्गलम् हरैदुहम् करै सुहम् जसै जसम् सोत्सै भवसमुद्दम् इह लोये परलोये सुहं कारं नमुक्कारो। आज नो अपनो त्रीजो स्वाध्याय नमस्कार महामंत्र ना मंगलाचरण पूर्वक आपने करिए। प्राचीन गाथा छे आ शास्त्र रही दुहम दुख ने दूर करे छे। कोई पन प्रकार नो असंसार नो आदि व्याधि के उपाधि नो दुख हो तो आ नवकार दूर करे छे। करई सुहम अन्य अवश्य सुख करे छे, बीमारी दूर करे ने तंदुरुस्ती आपे। परू होय गुमरा मा ये काढ़ी नाखे ने रूज लावे। अपने समझवानो प्रयत्न करी नेगेटिव दूर थाय। नेगेटिव दूर थाय एटलु बस नथी, पॉजिटिव आवे। मैं आगलना स्वाध्यायो मा कह्यू ए प्रमाणे आ एक विज्ञान छे। अने आ जे स्टेटमेंट्स करवामा आवे छे, हूँ जे श्लोको बोलू छू, जे गाथाओ शास्त्रकारे आपी छे, ए गाथाओ अध्यात्मना वैज्ञानिकोए कहेला सिद्धांतो छे। તમે એ રીતે લેજો, એને આપણને સમજાતું નથી। સંભવ છે કે 50,000 વર્ષ પછીની જે કોઈ સિવિલાઇઝેશન કે પ્રજા હોય એને કોઈ એક સ્ટેટમેન્ટ મળે કે એક ચમચીની અંદર આખા ન્યુયોર્કને 3 દિવસ સુધી ઇલેક્ટ્રિસિટી મળે એટલો ઇલેક્ટ્રિક પાવર રહેલો છે। હું આ તમને વૈજ્ઞાનિકનું સ્ટેટમેન્ટ કહું છું, એ પ્રજાને લાગે કે ગાડા હશે, ગાડા નથી, એમને ખબર છે પાણીની એક ચમચીમાં કેટલી ઇલેક્ટ્રિસિટી રહેલી છે, એ પછી વૈજ્ઞાનિકે કરેલું આ સ્ટેટમેન્ટ છે। એવી રીતે નવકાર મંત્રના વૈજ્ઞાનિકોએ કહેલા આ સ્ટેટમેન્ટ છે। અને જે મેં 50,000 વર્ષ પછીની જે પ્રજા છે એ એના પોતાના માપયંત્ર પ્રમાણે માપશે, એમ હું અને તમે આપણા માપયંત્ર પ્રમાણે માપીએ છીએ કે એવું આ નવકારમાં શું છે। દુઃખ ને દૂર કરે છે, સુખ ને કરે છે, જનઈ જસમ યશ પ્રાપ્ત કરે છે, યશ જ અપાવે। અમને તો અભ્યાસ મળે છે, અમે તો ઘણી વાર નવકાર ગણીએ છીએ। મેં અને તમે નવકાર ગણ્યો છે, નવકાર ગુણ્યો નથી। આપણે એ સમજવા પ્રયત્ન કરવો છે કે નવકાર કઈ રીતે ગુણી શકાય। મેં અને તમે નવકારની મશ્કરી માત્ર કરી છે, બીજું કઈ કર્યું નથી। હું અને તમે નવકારમાં જોડાયા નથી। ગઈકાલના સ્વાધ્યાયમાં મેં કહ્યું એ પ્રમાણે ઇલેક્ટ્રિસિટી અહીંયા ઇન્સ્ટોલ કર્યા વગર આપણે પોતે બધી સ્વીચો ઓન કરવાનો પ્રયત્ન કરીએ, બત્તી ન થાય, પ્રકાશ ન પડે, કઈ આશ્ચર્ય નથી એમાં ઇલેક્ટ્રિસિટી ખોટી છે એમ નહીં, અમે ખોટા છીએ। નવકાર સફળ નથી થતો એનું કારણ મારા અને તમારા અણજાણપણામાં છે। મેં અને તમે નવકારને એ રીતે સમજવા માટે
ક્યારે પણ પ્રયત્ન કર્યો નથી. દુઃખને દૂર કરે, સુખને ઉત્પન્ન કરે અને યશ યશ જ પ્રાપ્ત થાય, યશ જ પ્રાપ્ત થાય. પ્રાચીન ગાથાઓ છે ત્યાં સુધી મનમાં ચિંતવેલું એ કાર્ય થયું નથી, મોઢેથી બોલેલું સફળ બન્યું નથી. જ્યાં સુધી નવકારને આગળ કર્યો નથી, એ નવકારને આગળ કરવો એટલે તો અમને ખબર નથી. અમે તો આજ સમજ્યા, નમોણી અંતર નમો સિદ્ધાંત પરમામ અવય મંગલમ. આવી ગયો નવકાર, હજી કઈ વળ્યું તો નહીં, નવકાર આવ્યો નથી. આપણે સ્વાધ્યાય એ કરવા બેઠા છે. સ્વાધ્યાયનો આપણો પ્રયત્ન એ છે, હું અને તમે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે નવકાર કઈ રીતે સફળ બને. યસ અવશ્ય સંપાદન થાય, સો સહી ભવ સમુદ્ધમ. આટલું જ બને એમ નથી, સંસારના દુઃખ દૂર થઈ જાય, સંસારનું સુખ પ્રાપ્ત થઈ જાય, અમને યશ અને કીર્તિ અને વિજય ને બધું પ્રાપ્ત થાય. ના 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 ના, ભવત સમુદ્રને શોષી નાખે છે. કઈ વાત એને કઈ છે નવકાર માટે? શોષઈ ભવત સમુદ્ધમ. અને સુખ માત્રનું મોક્ષને આપે છે. સુખ માત્રનું કોઈ એક જ કારણ હોય નમુક્કારો, ત્યાં નમસ્કાર મહામંત્ર છે. કઈ રીતે છે આ નમસ્કાર મહામંત્ર? શાસ્ત્રનો એક પ્રસંગ મને યાદ આવે છે. અયોધ્યાની અંદર કેવલી ભગવંતોની સભા ભરેલી છે અને કેવલી ભગવાન પ્રવચન આપી રહ્યા છે. અયોધ્યાના મહારાજા ભગવાન રામચંદ્ર કેવલીને વંદન કરીને સામે બેઠેલા. કેવલીનું પ્રવચન પૂરું થતા સુગ્રીવે પૂછ્યું, ભગવાન એવું શું કારણ છે કે ભગવાન રામને જોતા મને પારાવાર ભાવ ઉત્પન્ન થાય છે? કઈ કારણ તો છે, કોઈને જોઈ અને અમને ભાવ ઉત્પન્ન થાય છે, સદભાવ પ્રેમ ભાવ. કોઈને જોઈ અમને તિરસ્કાર ઉત્પન્ન થાય છે, અભાવ ઉત્પન્ન થાય છે. આપણે સમજવા માંગીએ છીએ, સદભાવ ઉત્પન્ન થાય છે કઈ કારણ છે, દુર્ભાવ ઉત્પન્ન થાય છે કઈ કર્મનું કારણ છે, કર્મનું કોઈ કારણ છે, કોઈને જોતા અભાવ ઉત્પન્ન થાય. મને આપણે એ ચાવી શોધવા સ્વાધ્યાયમાં બેઠા છીએ કે મને અને તમને જ્યાં જેની પ્રત્યે અભાવ ઉત્પન્ન થયો હોય થઈ રહ્યો હોય, એ અભાવને સદભાવમાં કઈ રીતે પરિણત કરવો, સ્વાધ્યાયનો હેતુ એ છે. સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યયન, પોતે પોતાનું. સ્વાધ્યાય એટલે સેલ્ફ સ્ટડી, સેલ્ફ સ્ટડી એ સ્વાધ્યાય છે. હું મારું અધ્યયન કરું તો મને કોઈ પ્રત્યે અભાવ થાય છે? હા, કોઈ એક્સ પ્રત્યે, વાય પ્રત્યે, ઝેડ પ્રત્યે મને અભાવ થાય છે. કારણ શું છે? અભાવનું કારણ મારી પોતાની અંદર છે. અભાવનું કારણ હું કઈ રીતે દૂર કરું? મહત્વની વાત તમને કહું છું, આ વિજ્ઞાન છે. અભાવનું કારણ દૂર કરવાની પ્રક્રિયા પણ એમાં બતાવી છે, આમાં બતાવી છે કઈ રીતે અભાવ દૂર થઈ શકે. શાસ્ત્રકારે બતાવ્યું છે, આપણે કોઈ પ્રત્યે અભાવ હોય તો એ અભાવ કઈ રીતે હું અને તમે દૂર કરી શકીએ, સદભાવ હોય તો કઈ રીતે એ સદભાવની પુષ્ટિ કરી શકીએ, એ તદભાવને વધારી શકીએ. એક વસ્તુ તમે મનમાં સમજી લો, સદાય સદભાવ વધારવાનો છે અને સદાય દુર્ભાવનું વિસર્જન કરવાનું છે. નમકાર મંત્રમાં એ આવ્યું, હે તો પંચ નમસ્કારો, મેં આ પાંચને નમસ્કાર કર્યા છે, આ પાંચને મેં મારા પોતાના ચક્રોમાં બિરાજમાન કર્યા, મેં આ પાંચને, આ પંચ પરમેશ્વરીને મેં મારી પોતાની અંદર ઇન્સ્ટોલ કર્યા છે. સર્વ પાપ પણાસણો, સર્વ પાપ કર્મ ક્ષય થઈ ગયા. પાપ કર્મ કહ્યું હા, સર્વ પાપ પણાસણો, સર્વ કર્મ પણાસણો એમ નહીં કીધું, ગંભીર બાબત છે. શાસ્ત્રકારને ખબર છે
પાપ કર્મ અને પુણ્ય કર્મ બંને કાઢવાના છે મોક્ષ મેળવવા માટે, પરંતુ પુણ્ય કર્મ ને કાઢવા માટે, પાપ કર્મ ને કાઢવા માટે પહેલા પાપ કર્મ ને દૂર કરવા પડશે. પાપ કર્મ દૂર કર્યા પછી પુણ્ય કર્મ ને તમારે દૂર કરવાના છે. કારણ પાપ કર્મ ને દૂર કરવા એ માટે તમે પુણ્ય કર્મ રૂપી કાંટા નો ઉપયોગ કરી શકશો. એક દુર્ભાવ દૂર કરવાનો છે, એક કાંટો વાગી ગયો છે પાપ કર્મ નો, એ કાંટા ને બહાર કાઢવા માટે બીજો કાંટો જોઈશે, બીજો કાંટો જોઈશે. તમે માટે પેન લેશો અથવા કામ નહીં લાગે, કાતર લેશો નહીં લાગે. તમારે સોય શોધવી પડશે, તમારે કાંટો શોધવો પડશે. બીજો કાંટો મળશે, પેલો કાંટો દૂર થઈ શકશે. એક કાંટા વડે તમે કાંટો કાઢી નાખશો, બે કાંટા ફેંકી દેશો. સર્વ પાવપણાસન સાધકે આરાધક આત્માએ પહેલા પાપ કર્મ દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે, દુર્ભાવોને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે. પાપ કર્મ દૂર કરવા માટે પુણ્ય કર્મ સહાયક છે, પુણ્ય કર્મ અગત્યનું છે. તમે એ ભ્રમણામાં પડતા નહીં, અરે પુણ્યથી પણ દેવલોક મળે અને સંસારનો સંસાર રહ્યો, ભ્રમણા છે. આરાધના નથી, આરાધના નથી. દેવલોક મળે ને દેવલોકના ભોગને સંસાર જ છે, કર્મ જ છે. પરંતુ પાપ કર્મ કરવા દૂર કરવામાં એની સહાય આપણે લેવાની છે, એની સહાય આપણે લેવી પડશે. મારે અહીંયા આવવું તો ગાડીની સહાય લેવી પડે, ભાઈ ગાડી તો બહાર રાખી, ભાઈ હું ગાડી અહીંયા નથી લઈ આવ્યો. પતી ગયું ગાડીનું કામ, ગાડીનું કામ જે સ્થાને આપણે પહોંચવું છે ત્યારે છે. પુણ્યનું કામ પાપ કાઢવા માટે છે, સદભાવનાનું કામ દુર્ભાવના દૂર કરવા માટે છે. હું અને તમે આરાધનામાં જ્યારે એટલા ઊંચે ચડીએ ત્યારે દુર્ભાવના પણ જેમ દૂર કરી એમ સદભાવના પણ દૂર કરજો. સાતમા આઠમા નવમા ગુણસ્થાનકની વાત છે. સ્વાધ્યાયમાં જો અનુકૂળતા હશે તો આપણે ગુણસ્થાનક પણ લેવાના છીએ, કે જ્યાં તમને સમજાય કે ક્યાં સુધી સદભાવના કામની છે, શુભ ભાવ કામનો છે, અને એ શુભ ભાવ વડે દુર્ભાવને દૂર કરીને, દાન આપવા વડે લોભને દૂર કરીને આપણે પોતે એક સમય એવો આવશે જ્યારે ઉપર ચડી ગયાઈશું, એ વખતે આત્મા આત્મામાં આત્માને જ પોતાના સ્વભાવનું દાન કરતો હશે. ઘણી ઊંચી વાત છે. સુગ્રીવે કેવડી ભગવંતને પૂછ્યું કે હે પ્રભુ, મને આ ભગવાન રામચંદ્ર ઉપર આટલો ભાવ કેમ થાય છે, હું મારું જીવન એમને આપી દઉં. કેવલી ભગવાને એનો પ્રત્યુત્તર આપ્યો છે. કેવલી ભગવંતે કહ્યું, ઘણા બહુ પહેલાની વાત છે, કોઈ એક નગરની અંદર બે બળદ એકબીજા જોડે ભયંકર લડતા હતા. જ્યારે જે કોઈ બે લડે, એ બળદ લડે, કૂતરા લડે, કૂતરો ને બિલાડી લડે, શું દેરાણી જેઠાણી લડે, સાસુ વહુ લડે, બાપ દીકરો લડે, અવશ્ય કર્મનું કારણ છે. સમજ્યા? કોઈ કર્મનું કારણ છે, એ પૂર્વ કર્મનું કોઈ કારણ નીકળ લડે થાય નહીં. આત્માના સ્વભાવમાં છે. તમને જ્યાં કોઈ જોડે લડવાની ઈચ્છા થાય, હું પ્રેક્ટિકલ વાત કરું છું, હા, મને મારા જીવનમાં એમ થાય કે નોકર ફક્ત મને ખીજ આવતી હોય, સ્વાધ્યાય શરૂ થો થાય કે હું વિચાર કરું કે અરે આ નોકર સાથે પૂર્વે કોઈ વેરાત્રાનો સંબંધ બન્યો છે. અમે વિચાર કરતા નથી, અમે સેલ્ફ સ્ટડી. સ્વાધ્યાયનો અર્થ સ્વ એટલે સેલ્ફ અમે લીધો નથી, સ્વાધ્યાયનો અર્થ અમે ચોપડીમાં લીધો, સ્વાધ્યાયનો અર્થ અમે પંચિન્દ્રિય સંવરણો એટલે પાંચ ઇન્દ્રિયોને સંવરનાર. હું પાંચ ઇન્દ્રિયોનું સંવરણ મારામાં કરું છું કે નહીં, અહીં રોકાવ. સ્વાધ્યાય શરૂ થયો, સ્વાધ્યાય શરૂ થયો, હું ત્યાં રોકાતો નથી, ક્ષમા કરજો. પંચ ઇન્દ્રિય સંવરણો, આ સાધુ મારા જો પાંચ ઇન્દ્રિયોનું એમને સંવરણ કરવું જોઈએ. જાને આંગળી કરી આમ કોઈની સામે, એટલે સમજ્યું કે સારા ત્રણ આંગળી મારી સામે થાય છે.
સ્વાધ્યાય ત્યારે શરૂ થાય છે જ્યારે હું પાંચે આંગળી મારી સામે કરું છું, મારી સામે કરું. જ્યારે મને કોઈ ઉપર અભાવ થાય છે ત્યારે સ્વાધ્યાયથી, સ્વાધ્યાય કરનાર તમે નિયમિત જો સ્વાધ્યાય કરશો ખુલી જશે અંદર, તમને તરત પહેલો વિચાર આવશે, તમને પહેલો વિચાર એ આવશે બહુ ઉતાવળ છે, મારે બોમ્બે સેન્ટ્રલ જવું છે કે કોઈને લેવા સાર એરપોર્ટ જવું છે, ટેક્સી મળતી નથી, ટેક્સી વાળો આવ્યો, હું એને કહું ભાઈ સાર નહીં સાહેબ અમકો સાર એરપોર્ટ નહીં, આ મને ખીચ ચડે છે. મુંબઈમાં ટેક્સી વાળાઓ એટલા ઉદ્ધત બની ગયા, ટેક્સી વાળા ઉદ્ધત બને નથી બન્યા. સતયુગની અંદર પણ રાવણ હતો, સીતાને ઉપાડી ગયો, અને આજે વર્તમાન કાળે પણ ટેક્સી વાળો ઉભો રહી છે, કિધર જાને અમે લઈ જાઉં આપકો, મને અનુભવ છે, મને ટેક્સી નથી મળતી. એનું કારણ ટેક્સી વાળા ઉદ્ધત બની ગયા છે નહીં, કર્મનું કારણ મારી અંદર રહેલું છે. અહીંથી સેલ્ફ સ્ટડી સ્વાધ્યાય શરૂ થાય છે. આપણે ભેગા થયા છે સ્વાધ્યાયની વાત કરવા. મને કોઈ ઉપર પ્રેમ થાય છે, તમારા બધા ઉપર મને પ્રેમ છે, મને ખુશી ખુશી થઈ ગઈ ફરીથી અહીં આવીને શુક્રવારે આપણે બધા મળ્યા. ઓ હો હો હો, કેટલા આત્મીય હતાથી આપણે મળ્યા હતા અને પાછા મળ્યા. કારણ છે કે કદાચ મોક્ષ સુધી જવામાં આપણે એકબીજાને સહાય કરી શકીએ. બે વસ્તુ છે, તમને કોઈને જોઈને ખુશી થાય છે, તમે તરત વિચાર કરો મોક્ષ સુધી જવામાં સહાયક બનશે, તમે સહાયક બનશો, તમે સહાયક બનશો. તમને કોઈને જોઈને અભાવ થાય છે, તમે વિચાર કરો મોક્ષ સુધી જવામાં આપણે એને બાધક બનશું, એ આપણને બાધક બનશે. મારે બાધક કોઈને બનવું નથી. તમે સંકલ્પ આ કરજો, સ્વાધ્યાય કરનારા ભાઈ બહેનો આ સંકલ્પ કરે, મને જીવનમાં કોઈને બાધક બનવું નથી અને કોઈ મને જીવનમાં બાધક બની શકે નહીં મોક્ષ જવા માટે. તો શું કરવું? પ્રશ્ન ઉભો થયો. બે પ્રશ્ન છે. સુગ્રીવને ભગવાન રામ ઉપર ભાવ થાય છે, તો સુગ્રીવ ભગવાન રામ દ્વારા મોક્ષ જવામાં સહાય મેળવી શકે, ભગવાન રામને મોક્ષ જવામાં સહાય કરી શકે. અને કા તો મને કોઈને જોઈને અભાવ ઉત્પન્ન થાય છે તો અમે એકબીજાને વિઘ્ન કરશું, વિઘ્ન મને કરવું નથી, મારે એને વિઘ્ન કરવું નથી, મને પોતાને વિઘ્ન મારે થવા દેવું નથી. તો શું કરવું? તો શું કરવું? તો કઈ રીતે આ અભાવને દૂર કરવો? મારે દૂર કરવો છે. મને મુંબઈની અંદર ઘોડીજીમાં, ચોપાટીમાં, વાલકેશ્વર ઉપર સાંભળનારા ઘણી વાર પૂછે છે, બહેનો ઘણી વાર મને પૂછે છે, પણ સાસુનો સ્વભાવ જ એવો છે, હું તું ભૂલી જાય સાધુનો એવો છે, તું તારા સ્વભાવમાં પરિવર્તન કરી તો સાધુનો સ્વભાવ પરિવર્તન થાય કે ન થાય, એની સાથે એ અને સાધુને નિસ્બત છે. બહેનો મને ઘણી વાર પૂછે છે તમારા પતિની અંદર પરિવર્તન કેમ આવે, તમે તમારા પતિમાં પરિવર્તન આવે, પુત્રમાં પરિવર્તન આવે, તમારા પોતાના તમારી દેરાણીમાં આવે, જેઠાણીમાં આવે, તમારા પિતામાં આવે, માતામાં આવે, એ વિચાર કરશો નહીં. તમે વિચાર એ કરો તમારામાં પરિવર્તન કેમ આવે, મારામાં કેમ આવે. તમારામાં પણ ઘણી મહત્વની વાત કહું છું. તમે આ મહત્વના સિદ્ધાંતો, આ મહત્વના સિદ્ધાંતો એક વાર સમજ્યા પછી ત્રણ ચાર પાંચ વાર્તાલાપ થશે, આજે ત્રીજો સ્વાધ્યાય છે, કદાચ પાંચ સ્વાધ્યાય સુધી આપણે આમ જ ચાલીશું. કારણ કે મારે ભૂમિકા સેટ કરવી છે, મને ભૂમિકા સેટ કરવી છે કે તમે સમજી શકો કે આપણે ભેગા શા માટે થયા છીએ. આપણે ભેગા શાસ્ત્રકાર ભગવંતે ચાવીઓ જે આપી છે એ ચાવીઓ પ્રાપ્ત કરવા માટે ભેગા થયા છે. મને મહાત્માઓની કૃપાથી જે ચાવીઓ મળી છે મારે તમને આપી દેવી છે, પણ તમે ચાવી લઈ ક્યારે શકશો? તમારે કોઈ તાળું ખોલવું હોય તો, અને કયું તાળું ખોલવું છે? કયું તાળું ખોલવું? આપણે ભાગીદારનું તાળું ખોલવું છે, પત્નીનું ખોલવું છે, પત્નીએ પતિનું ખોલવું છે? ના ના ના, પોતાનું તાળું ખોલવા માટે આ ચાવી છે. પોતાનું તાળું ખોલવા, હું બદલાઈ જાઉં જગત બદલાઈ જશે. મહત્વની વાત એ છે, વરસાદ સખત પડ્યો, સખત પડ્યો, સખત પડ્યો, કિચડ 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 થઈ ગયું. મહારાજાને
રાજમહેલ માંથી શિવના મંદિર માં જવું તું. અરે અરે અરે, બધો કીચડ જ હતો. મહારાજાએ મંત્રીને બોલાવીને કીધું, આખા નગર માં જાજમ બિછાવી દો. મંત્રીએ કહ્યું કે સાહેબ, હું મોચીને બોલાવું છું, તમારા પગમાં જોડા કરાવી દઈએ. નગરમાં જાજમ બનાવવાનું સહેલું નથી. આખું જગત તમારા ને મારા લીધે બદલાઈ જાય સહેલું નથી, આપણા પગમાં જોડા કરવાનું સહેલું છે. હું ને તમે પગમાં જોડા કરીએ, મારા પગ કિચડવાલા નથી, મને મારા પગ કિચડવાલા કરવા નથી. એનો અર્થ એ છે મારે મારું મન કિચડવાલું કરવું નથી. એનો અર્થ આ છે, આપણે મન ખીચડવાનું થઈ રહ્યું છે. તમારો આંક નથી, ગુનો નથી, અને છતાં તમને સાસુની કનડગત હોય, પતિની કનડગત હોય, પતિને પત્નીની કનડગત હોય, કોઈની એ કનડગત છે. એનું કારણ મેં બીજામાં શોધ્યું છે, પોતામાં શોધ્યું નથી. 6 મહિના એક પ્રયોગ કરો, તમે તમારામાં જુઓ, તમારું વાતાવરણ બદલાઈ જશે. પતિ બદલાશે કે નહીં ભગવાને એ માટે વચન આપ્યું નથી. પત્ની બદલાશે કે નહીં, ભાગીદાર બદલાશે કે નહીં, તમે બદલાઈ જતા જગત બદલાઈ જશે, બિલકુલ બદલાઈ જશે. આપણો સ્વાધ્યાય એ માટે છે, આપણે કઈ રીતે બદલાય, એટલે એને સ્વાધ્યાય કીધો છે. સ્વનું અધ્યયન, અત્યારે આપણે અધ્યયન જ કરીએ છીએ, આપણે બદલાવા માંગતા નથી, સમજવા માંગીએ છીએ કઈ રીતે બદલાવાય. નહીં તો તમારામાંથી ઘણા પૂછે કે અમે પ્રયત્ન કર્યો પણ કિરણભાઈ બદલાય. ના ના ના, તમે તમને બદલવાનો પ્રયત્ન નહીં કરતા, કરતો નહીં એમ કહું છું. હા, તમે બદલવા પ્રયત્ન, તમે ક્રોધ ન કરવાનો પ્રયત્ન કરતો નહીં. ક્રોધ કઈ રીતે વિસર્જિત થઈ શકે એની રીત સમજો, ગણિત સમજવાનું છે. અહીંયાથી અત્યારે મારે ન્યૂઝર્સી જવું હોય તો કઈ રીતે જવું એ હું સમજું છું. હજુ હું પૂરું સમજો ના હોઉં ને ચાલવા માંડું અહીંયાથી, ગમે બસમાં બેસી જો, મને પહેલા પૂરું સમજી લેવા દો. સ્વાધ્યાય એ માટે છે, આપણો આ મહિનાનું સ્વાધ્યાય એ માટે છે. તમે તમારા જીવનમાં જો મોટું પરિવર્તન આવી જાય માનશો નહીં. એ પરિવર્તન લાવવા માટે આપણે આ સ્વાધ્યાય શરૂ કર્યો નથી. નથી પરિવર્તન કઈ રીતે લાવી શકાય એની સ્પષ્ટ સમજણ તમને આવે પછી તમે કહો હવે અમારે પરિવર્તન લાવવું છે, તમે પ્રયોગ શરૂ કરજો. હું કહું કે હવે મારે ન્યૂઝર્સી જવું છે તો હું એ પ્રમાણે બસ શોધીને જવા માંડું કે ગાડી લઈને એ રસ્તે ડ્રાઈવ કરું. હું કહું નહીં, મને જવું નથી, હજી તો મને અહીં જ રોકાવું છે. મારે ક્રોધ દૂર કરવો નથી, પણ મને ખબર છે ક્રોધ કઈ રીતે દૂર થાય. કેવલી ભગવંતને સુગ્રીવે પ્રશ્ન કર્યો, કેવલી ભગવંત એનું પ્રત્યુત્તર આપે છે. બે બળદ લડતા હતા, બે બળદ, બે કૂતરા, કૂતરો, બિલાડી, એ માટે લડે છે. પૂર્વના પૂર્વના વેરાત્રાના જે સંબંધો લઈને આપણે આવ્યા છીએ તો જ આપણે લડીએ છીએ, તો જ આપણે લડે. તમે સમજી આવજો, જા તમને કોઈ ઉપર અભાવ થાય તમે વિચાર કરજો, કોઈ કર્મ અંદર છે જે વિસર્જન કરવાનું છે. વિસર્જન, મને તાવ આવે મારે વિચાર કરવો જોઈએ, અંદર મોટા આંતરડામાં મળ લાગેલા છે. તાવે તો સાઇન છે, કોઈ ઉપર અભાવ થવો એ અંદર કર્મ છે, એની સાઈન છે ભાઈ. અમે સાઈનને નથી જોતા, અમે પાણીના ને બરફના પોતા મૂકી અને એ તાવ જે 4 ડિગ્રી છે એને 1/2 ડિગ્રી કરવા મથીએ છીએ. અંદરથી મળ નીકળવું જોઈએ. મળ કઈ રીતે કાઢવો એ પ્રક્રિયા ભગવાને બતાવી છે, આપણે એમાં જશું તો અધ્યાયમાં. એમલી ભગવંતે કહ્યું કે બે બળદ લડતા હતા એકબીજા, અને લડતા લડતા એકબીજાને એકબીજાના સિંગડા મારી અને એક બળદે બીજાને હધમૂઓ કરી નાખ્યો. પેલો જમીન પર ગબડી પડ્યો, રાજમાર્ગ ઉપર એ બળદ પડ્યો એકદમ, અને પેલો બળદ નાસી ગયો. હા, બળદ જે છે એ મૃત્યુની નજીક આવી ગયો. કેવલી કથા કહી રહ્યા છે, એ વખતે એક શ્રેષ્ઠી એક શેઠ ત્યાંથી પસાર થતા હતા. અરે, એમને જોયું આ બળદ, આ બળદ, આ બળદના છેલ્લા શ્વાસ ચાલે છે. એ શેઠે વિચાર કર્યો કે હું જઈને ઢોરના ડાક્ટરને બોલાવી લાવું. એને વિચાર આવ્યો કે ઢોરના ડાક્ટરને બોલાવવા જઈશ એટલામાં જો મૃત્યુ પામી જશે હા તો નવકાર વગર જશે.
એ સાહેબને ખબર હતી નવકાર સાથે જવું એટલે શું, નવકાર વગર જવું એટલે શું. સેઠે વિચાર કર્યો, પહેલા હું નવકારની દવા તો આપી દઉં. એટલે સેઠ બળદની નજીક આવે અને મરતો બળદ છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે એના કાનમાં સેઠે નવકાર આપ્યો. નવકાર આપ્યો અને એ બળદ મૃત્યુ પામીને મૃત્યુ પામ્યો તરત. હજી સેઠ એક નવકાર ગણો ને બીજો ગણતા હતા, બીજો પૂરો નહોતો થયો, નહોતો થયો. પાંચ પદ જ થયા હતા, હજી દોઢ નવકાર થયો હતો મૃત્યુ પામ. સેઠ સંતોષ થયો, ઢોર વૈદ્યને બોલાવવા ગયો હોત હા મૃત્યુ પામત નવકાર વગર. અને અને રાજમાર્ગ ઉપર રાજમહેલની સામે જ મૃત્યુ પામેલો એ બળદ ત્યાંથી મરી અને એ જ રાજમહેલની અંદર રાજાની રાણીની કુખમાં રાજપુત્ર તરીકે આવ્યો. આપણે એ વિચારવાનું છે સ્વાધ્યાયમાં કે છેટે કઈ રીતે નવકાર આપ્યો, મરતા બળદને કઈ રીતે લીધો. સ્વાધ્યાય આ છે, સાચી સ્વાધ્યાયની ગાંઠ આ છે. કઈ રીતે, કઈ રીતે પારસનાથ ભગવાને નોકરને કહ્યું, બળતા એવા સર્પને તું નવકાર સંભળાવ. અને વારાણસી નદીના મણિકર્ણિકા ઘાટ ઉપર એ કમઠ નામનો યોગી જે તપ કરી રહ્યો હતો, લાકડા સળગતા હતા એમાંથી નીકળેલા બળતા જળતા સર્પને નકાર સાંભળી ધર્ણેન્દ્ર બન્યો. કે શું બન્યો, ખોલવાનો આ છે. તમે પ્રોબ્લેમ સમજી રાખો, નવકાર કોઈ કોઈને કે અને પેલો મરીને રાજકુમાર બની જાય, નવકાર કોઈ કોઈને કે અને પેલો મરીને ધર્ણેન્દ્ર બની જાય. કઈ રીતે ધર્ણેન્દ્ર બની ગયો, ધર્ણેન્દ્ર બની ગયો એ પ્રોબ્લેમ આપણે ઉભું રાખીએ છીએ. એને આપણે સમજવાનું છે, સ્વાધ્યાય આ કરવાનો છે. નવકારની ચાવી આ ખોલવાની છે આપણે. નવકારની શાસ્ત્રની ભાષામાં કહીએ તો સ્પર્શના કઈ રીતે થાય, નવકારની સ્પર્શના કઈ રીતે થાય. એ રાજકુમાર છે, રાણીને પૂરા દિવસ 9 મહિના અને 20 દાડા પૂરા થયે, રાજકુમારનો જન્મ થયો ને રાજકુમાર મોટો થયો. કેવલી ભગવંત અયોધ્યાની પરશદામાં ભગવાન રામ અને સુગ્રીવની હાજરીમાં આ પ્રસંગ કહી રહ્યા છે. એ રાજકુમાર મોટો થયો. રાજકુમાર પિતાએ ગાદી આપી અને દીક્ષા લીધી. રાજકુમાર ગાદી ઉપર આવ્યો, રાજા બન્યો. અટારીમાં એક વખતે રાજકુમાર ઉભેલો હતો, ઉભેલો હતો. અને એ વખતે બે બળદ લડતા લડતા, વર્ષો પહેલા પેલો બનાવ બન્યો હતો, એ વખતે બીજા બે બળદો લડતા જ હોય છે, લડતા જ હોય. અહીંયા તમે જુઓ, આનું આ નાટક ભજવાતું જ હોય છે, એ ભજવાતું જ હોય. પતિ પત્ની કાતો એકબીજાને અનુરૂપ હશે. માથાથી જે ઉજ્જવલ કુંવરજીના ગુરુ મોહન ઋષિજીની ભાષામાં અહમદનગર હું વારંવાર ગયો છું, મને એમનો સત્સંગ 25 વર્ષ સુધી પ્રાપ્ત થયો છે. એમની ભાષામાં કહીએ તો બંને એકબીજાને અનુરૂપ 63 છગડે તગડે. ઘણી વાર પૂછે કેમ એમનું કેવું ચાલે છે, આપણે કે 63 છે, 63 છે કે 36, છત્રી એટલે આમ જો તગડો આમ બેઠો છે, છગડો આમ બેઠો છે. કાં તો સંસારમાં આપણો સંબંધ 36 નો છે એકબીજા જોડે, કાં તો 63 નો છે. 63 માં બે એકબીજાની સામે બેઠા છે, એકબીજાને સાહેબ છે. 36 તલાકા પુરુષો નથી, 63 તલાકા પુરુષો છે, એકબીજાને સાહેબ. 63 હું પતિ પત્નીની વાત જ કરું છું એમ નથી, બે મિત્રો હોય, પિતાને પુત્ર હોય, માતાને પુત્રી હોય, બધા રિલેશનશિપની વાત કરું છું. તમે મને કહેશો તમે વારંવાર પતિ પત્નીની વાત, પતિ પત્નીની વાત હું વારંવાર કરું છું એ સકારણ છે સાહેબ. સકારણ એ માટે છે કે ઘણી વાર કર્મ સંબંધમાં કોઈ જોડે આપણું ન પતતું હોય, આપણે એના પર ખીચાઈ ગયે, એ આપણા પર ખીચાય. પાડોશી હોય, જગ્યા બદલી બીજે જતા રહી ગયા. પણ જો અભાવ વિસર્જન ન કરીએ તો બે ભાગીદાર બનીએ બીજે ભાગ. અભાવ વિસર્જન ન કરીએ પિતરાઈ બનીએ. તે બાજુ લગ્ન જુઓ, નજીક સંબંધ આવતો જશે,
अभाव वितर्जन न करिए, पिता पुत्र बनिए के पिता ने पुत्री बनिए के कहीं नजीक आने छेले पति पत्नी में तमे एक बीजा ने सहाय करवा माटे पण आज क्रम छे। आज क्रम भगवान नेमनाथ ने राजू नु चरित्र कहवा बैठो नथी। 63 क्यों संबंध था? अष्ट भवांतर वाल ही रे तुम ज आत्म राम। राजू भगवान ने कहे छे आज बहुत ही नजीक आवता आवता ये माटे शास्त्रकार कहे छे के भगवान भगवान परणमा नहोता आव्या। भगवान गिरना जे आव्या था जूनागढ़ परणमा नहोता आव्या। राजू ने कहवा आव्या था कि चल हवे मोक्षे जाऊं छू तने पहला मोकली दो ये माटे प्रभु आव्या था। आठ भव नो संबंध हतो राजू ने जागृत करवा आव्या था। नेमना परणमा आव्या तो ने पछी नो पोकार सांभळी ने चाली गया। अरे राजू ने जगाड़वा माटे आव्या था। आ संबंधो नी अंदर जे नजीक नो तमे छूटी न सको एवो ये छूटी न सको एवो कां तो एक बीजा ने सहाय करवा माटे छे कां तो एक बीजा नु विघ्न करवा माटे छे। अहींया एमने कह्युं બે બળદ લડતા 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 આવ્યા રાજકુમાર ઉપર ઉભેલો એક બળદે બીજાને એટલા સિગડા માર્યા એટલા માર્યા એટલા માર્યા પેલો બળદ અદમો હતો અને બળદ એમ સ્વાથ લેતો હતો। રાજકુમાર જોઈ રહેલો જે રાજા બન્યો છે હવે જે ગયા ભાવમાં બળદ હતો મેં ક્યાં કાબૂ જોયું છે અનુભવ્યું છે અનુભવ્યું છે અનુભવ્યું છે જાતે થોડું જ્ઞાન થયું ઘણી વાર કોઈ દ્રશ્ય જોતા અંદર થાય છે બળદ હતો આની આ બીજો છે હું પોતે બળદ હતો એક બળદે મને આવી રીતે મૃતપ્રાય બનાવી દીધો અને મૃતપ્રાય બનેલો એવો હું મરી જાત એમને પાછો બળદ બના પાછી ભવ પરંપરા પેલા જોડે ચાલ પરંતુ કોઈ શેઠે મને નમસ્કારમાં મંત્ર સંભળાવ્યો અને નમસ્કારમાં મંત્રથી નમસ્કારમાં મંત્રથી દોઢ નવકાર સાંભળવા વડે હું પોતે રાણીની કુંખમાં આવ્યો મારી માતા બની હું અહીંયા રાજા બન્યો છું। ઓહો આ રાજા બન્યો છું એનો ઉપકાર જો કોઈનો હોય તો પેલા શેઠનો છે। મારે કૃતજ્ઞતા એ ગ્રેટિટ્યુડ ફૂલફિલ કરવી જોઈએ એ ગમે તેમ કરીને એ સેટને શોધી કાઢવા જોઈએ। આ જ નગર હતું આ જ સડક હતી આ જ રાજમહેલની સામેની સડક ઉપર હું પડેલો હતો શું કરવું શું કરવું શું કરવું એ સેટને શોધવા માટે એ સેટ પણ આ જ નગરના છે એ હવે મારા જ પ્રજાજનો હોવા જોઈએ જો જીવતા હશે તો। બસ એમને શિલ્પીને બોલાવીને એક 3-dimensional મોડેલ બનાવ્યું એક એટલો મોટો બળદ બનાવ્યો એ બળદ મરતો હતો અને શેઠ રાજા બનેલા આ રાજકુમારને એને ખ્યાલ હતો શેઠે કેવી પાઘડી પહેરી હતી એમનો પોતાનો કોટ કેટલો લાંબો હતો એને વર્ણન કર્યું અને એના કાન પાસે મોઢું લગાડીને જાણે નવકાર મંત્ર સંભળાવતા હોય। નગરમાં હુકમ કર્યો કે દરેક જણે યક્ષની એવી ઈચ્છા છે કે આ મંદિરની અંદર દર્શન કરીને પછી જવું। 3 દિવસમાં નગરના એકે એક વ્યક્તિએ આ મંદિરની અંદર દર્શન માટે આવી જવું પોતાના 4 જાસૂસો બેસાડ્યા કે કોઈ આવી અને જો કોઈ વૃદ્ધ વ્યક્તિ આવી અને આ વિચાર કરે કે ઊભી રહે તમારે અવશ્ય ને પૂછવું। બસ અને એ બનાવ બન્યો મને કથાનો વિસ્તાર કરવો નથી અને એ બનાવ બન્યો કે જ્યારે શેઠ પોતે આવ્યા એ વખતે સ્તબ્ધ થઈ ગયા। પેલા જાસૂસો મને એકે પૂછ્યું કે છે કેમ તમે આમ અહીંયા આવી રીતે ઊભા છો એમને કહ્યું કે ભાઈ મને ઘણા વર્ષો પહેલાનો એ પ્રસંગ યાદ આવે છે આ જ જગ્યાએ આવી જ રીતે પાછળ રાજમહેલનો પડદો હતો મંદિર જેવી રીતે બનાવેલું બિલકુલ એ જ જગ્યાએ એ જ સડક ઉપર એ જ બળદ અને પેલા શેઠનું એ જ દ્રશ્ય મેં પોતે આવી રીતે નવકારાને સંભળાવ્યા કોઈ બળદ
જાસૂસો શેઠ ને લઈ આવે રાજા પર. રાજા એ પોતે પોતાના આસન પર થી ઉતરી શેઠ ને નમસ્કાર કરે. એને કહ્યું કે બળદ હું છું, જાતે સ્મરણ જ્ઞાન વડે મને પોતાને એ ભાન થયું. તમે જ હતા, તમે હવે થોડા વધારે વૃદ્ધ થયા છો. હું આબોમાં જન્મ્યો એટલા વર્ષ તમારા વધ્યા, બિલકુલ મૃત્યુ પામી અને મેળવ્યું તો બરાબર એ જ 9 મહિના અને 20 દિવસ પહેલા ત્યાં એક બનાવ બને. હું તમારા પર પ્રસન્ન છું. આ ગાદી મને મળી છે એનો યશ કોઈને હોય તો તમને છે, તમારા નવકારને છે. તમે મને જો નવકાર ન સંભળાવ્યો હોત આ ગાદી મને મળત નહીં. હું તમને નગર શેઠની પદવી આપવા ઈચ્છું છું. આજે રાજ્યસભાની અંદર એ પદવીનો આપણે ઉત્સવ કરીશું. શેઠ સ્તબ્ધ થઈને ઉભેલા હતા. રાજાએ કહ્યું નગર શેઠની પદવી ઘણી ઓછી છે, તમે મંત્રી બનો. શેઠ હજી એટલા સ્તબ્ધ હતા, શેઠના મોઢા ઉપર હર્ષનો કોઈ ઉન્માદ નહોતો. રાજાએ કહ્યું મને લાગે છે કે હું તમને મંત્રીની પદવી આપું એ પણ ઓછી છે, અડધું રાજ્ય હું તમને આપી. શેઠ હજી પણ સ્તબ્ધ હતા. રાજાએ કહ્યું તો તમે આખા રાજ્યનો પણ અધિકાર લઈ શકો છો. શેઠે કહ્યું મહારાજ ક્ષમા કરજો, ગુરુ મહારાજે આપેલા નવકાર વડે એને સાંભળીને તમે આ સ્થાને પહોંચ્યા અને આટલા વર્ષની અંદર આ નવકારને મેં મારામાં સજીવ કર્યો નથી, હું એનો વિચાર કરું છું. તમે બળદના ભાવમાં નવકાર સાંભળ્યો, રાજપુત્ર બની ગયા. રાજપુત્ર તો બન્યા એ તો ઠીક છે, એ તો બહારની સમૃદ્ધિ છે, પણ તમને ગ્રેટિટ્યુડ નો આ ભાવ આવ્યો રાજ્ય આપી દો. અને આટલી વૃદ્ધ ઉંમરે મારો એક એક વાળ સફેદ થઈ ગયો છે અને હું હજી સંસાર છોડતો નથી. હું અડધું રાજ લઉં કે આખું લઉં, મંત્રી પદ લઉં કે નગર શેઠ પદ લઉં એનો વિચાર નથી કરતો. સર્વવીરતિ દીક્ષા કઈ રીતે અંગીકાર કરું એનો વિચાર કરું છું. રાજા એ પોતે શેઠને નમસ્કાર કર્યો. હે સુગ્રીવ, કેવલી ભગવાન કહી રહ્યા છે, હે સુગ્રીવ, એ જે રાજા હતા એ તું, એ બળદ હતો એ તું સુગ્રીવ છે, અને એ શેઠ જે હતા એ બલભદ્ર ભગવાન રામચંદ્ર છે. તને આટલો બધો ભાવ એમની પ્રત્યે થાય છે, એ વખતે પણ તમને તને એની પ્રત્યે આટલો બધો ભાવ હતો. કઈ રીતે નવકારમાં એવું કઈ ઇલેક્ટ્રિસિટી છે, એનું એવું કયું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે કે જે આ પરિવર્તન લાવે છે. આપણે જે વિચાર કરવો છે એ વિચાર આ કરવો છે. આરાધનામાં જઈ અને આપણે જે સ્વાધ્યાય કરવો છે, નવકારને આપની અંદર આપણે લગાડવો છે. નવકાર કઈ રીતે આપણી પોતાની અંદર લાગી શકે, આનું મહત્વ જે છે ને એ છે કે નવકાર કઈ રીતે લાગે. તો સંવત સાવ આ જે છે વાચના પૃચ્છના પરાવર્તના અનુપ્રચ્છા અને ધર્મકથા, આ સ્વાધ્યાયના ભગવાને કીધેલા 5 પ્રકાર છે. અહીંયા લો ફાઇલ કહેવામાં આવ્યું છે, એનું મહત્વ છે. જિનેશ્વર ભગવાને કહેલા વિતરાગના આ જૈન દર્શનમાં પ્રકૃતિના શાશ્વત નિયમો એની વ્યવસ્થા કરવામાં આવી છે. અમે એ રીતે જોયું નથી. અમે થોકડા તરીકે ઘણી વાર 5 5 5 શું છે, 7 7 શું છે, 5 અને 7 અને 14 અને 12 અને 8 અને એક લો ફાઇવ છે, એવો લો 7 છે, એવો લો ઓફ 8 છે, લો ઓફ 3 છે, દેવ ગુરુ ધર્મ લો ઓફ 3 છે, ભૂત વર્તમાન ભવિષ્ય લો ઓફ 3 છે, મન વચન કાયા લો ઓફ 3 છે. મને સ્વાધ્યાયમાં તમને કેવું છે કે ચાવી કેમ લગાડવી, આ ચાવી છે લો ઓફ 5. લો ઓફ 5 ની ચાવી આજે આપણે જોઈએ છે. એનું પહેલું પંચ પરમેશ્વરથી છે, હરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ. તમને થશે કે આમ ઉપરથી હવે તો ઊંધું કેમ મૂક્યું, ભક્તિમાં નમસ્કારમાં અહીંથી લેવાનું છે. પેલો અરિયંત ને નમસ્કાર, સિદ્ધ ને નમસ્કાર, આચાર્ય ને ઉપાધ્યાય ને સાધુ ને.
પ્રેક્ટિસમાં શરૂ કરવામાં લગાડવામાં ઉપરથી લેવાનું છે. સબત સાધુ, સબત સાધુમાંથી ઉપાધ્યાય બને છે ભાઈ, પછી આચાર્ય બનાય. હરિયંગ તો સિદ્ધ કરતા પણ ઘણા ઊંચા છે. હરિયંગ સિદ્ધ તો થવાના જ છે. હરિયંગ ને સિદ્ધ એ બે ની અંદર અરિયંત જે છે, શું અરિયંત થઈને સિદ્ધે જનારા, તીર્થંકર બની અને પોતે સિદ્ધ ભગવંત બનનારા ગણતરીના છે, જુદ છે. અહીંયા અત્યાર સુધીમાં આપણા કાળ ચક્રમાં 24 જ થયા. ઋષભ અજિત સંભવ પાસમ તહ વર્ધમાન વર્ધમાન 24 થયા. અને કેવળ જ્ઞાન કેટલા પામ્યા? આ 24 સંઘ કર્યો, કેટલાને મોકલી આપ્યા, કેટલાને મોકલી આપ્યા, પણ એ મુખ્ય આર્યન 24 હતા. આ લો 5 આમાં લગાડવાનો છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપૃચ્છ અને ધર્મકથા. વાચના એટલે આ નવકારમાં દુઃખને દૂર કરે છે, સુખને કરે છે, યથ અપાવે છે, ભવ સમુદ્રને શોષી નાખે છે. આ ભવ અને પરભવની અંદર સર્વ સુખનું, શ્રેષ્ઠ સુખનું કોઈ કારણ હોય, નમસ્કારમાં મંત્ર છે. આ વાચના છે. વાચના એટલે શાસ્ત્રકારે કીધેલું સ્ટેટમેન્ટ. વાચના એટલે અધ્યાત્મના વિજ્ઞાનનો એક નિયમ. આ વાચના છે. પૃચ્છના એટલે આપણે પોતે વાચના લીધી, આપણે વાચના લેવાની છે. આપણે વાચના લીધી પછી પૃચ્છનામાં આપણે એને આપણામાં સેટ કરવાની છે કે કઈ રીતે આ નવકારમાં એવું શું છે. હું નવકાર તો ઘણું છું, હું નવકાર ઘણા વર્ષોથી ગણું છું, છતાં નવકાર સફળ કેમ થતો નથી, નવકાર કેમ લાગતો નથી, મારી આ ચાવીથી તાળું કેમ ઉઘડતું નથી, આ પૃચ્છના છે. પૃચ્છના એટલે રિફ્લેક્શન. હું કઈ રીતે મારી પોતાની જાતમાં એને રિફ્લેક્ટ કરી, એને સેટ કરી, એનું ગણિત બેઠાડી શકું, ટુ એપ્લાય મેથેમેટિક્સ. આ પૃચ્છના છે. અહીંયાથી નિજોરથી જવું છે, કેટલો સમય લાગે, કેટલું દૂર, ટ્રાફિક હોય તો કેટલો લાગે, ન હોય તો કેટલો લાગે, કયા રસ્તે જવાથી વધારે વહેલા પહોંચાય, આ ગણિત છે. આ પૃચ્છના છે. હજી આપણે નીકળ્યા નથી. હા, આ પૃચ્છના છે. કઈ રીતે આ નવકાર સફળ થાય એનો આપણે આપણામાં વિચાર કરીએ. આપણામાં વિચાર કરવો પડે. એ સફળ નથી થતો એના ઘણા કારણો છે. ગયા પર્યુષણની અંદર મેં એક આખો લેક્ચરનો વિભાગ એ માટે રાખ્યો હતો. આજે હું એટલો બધો સમય લઈશ નહીં, કારણ કે એટલો સમય આપણી પાસે નથી. પણ એનો સાર હું કહું છું, આ માર્ગમાં જેમને આગળ વધવું હોય, અધ્યાત્મના માર્ગમાં, સ્પિરિચ્યુઅલ માર્ગમાં જેને આગળ વધવું હોય, એને ત્રણ દોષથી અવશ્ય મુક્ત રહેવું, એને બચવું જોઈએ ત્રણ દોષથી. એ ત્રણ દોષ અને અધ્યાત્મનો માર્ગ બે વિપરીત છે. મને 15 નંબર ચશ્માના હોય નું વિમાન ઉડાડી શકું? મને પાયલોટ તરીકે પાસ કરવામાં જ ના આવે, ના કરવો જોઈએ, કારણ કે હું બીજા અનેકને મારી બેસું. આંખો ખરાબ હોય, આંખો જેની ભયંકર ખરાબ હોય, ગાડી ચલાવી ના શકે, પોતે મરે બીજાને મારે. ત્રણ દોષ એ છે જેના ઉપર મેં પરિશ્રમમાં એક વાર્તાલાપ આપ્યો છે. હું તમને ત્રણ દોષ કહું છું, એટલે તમે વિચાર કરજો. નવકાર કેમ ફરતો નથી એના કારણોમાં છે કૃતજ્ઞતા. ત્રણ મોટા દોષ છે. ઉપકાર ન માનવો, ઉપકાર લેવો ખરો, માનવો નહીં. ભગવાને કીધું કે ગૌતમ, એક દોષ એવો છે કે દુનિયાભરના કર્મના બધા દોષો ત્રાજવામાં એક બાજુ મૂકો અને આ એક જ દોષ એક બાજુ મૂકો, કરોડો મનુષ્યોને મારી નાખે. અરે ભયંકર છે તો, અનંતા ભવ સુધી અસત્ય બોલે. એના વિસ્તારમાં નથી જતો, પણ ભગવાને આ કહ્યું છે કે ત્રાજવાની અંદર એક બાજુ બધા દોષ અને બીજી બાજુ એક જ દોષ, તો આ એક દોષનું વજન વધી જાય. કયો દોષ ભગવાન? ગૌતમ સ્વામી પૂછે છે. પ્રભુ કહે છે કૃતજ્ઞતા, ઇનગ્રેટિટ્યુડ.
લીધેલા ઉપકાર નો સ્વીકાર ન કરવો. સ્વામી કે પ્રભુ શું કહો છો તમે? આ શું કહો છો તો કૃતજ્ઞતા દૂર કેમ કરવી એનો ઉપાય બતાવો. પ્રભુએ કહ્યું, હે ગૌતમ, આ દુનિયામાં ભયંકરમાં ભયંકર પાપ કર્મો, માતૃભોગ અને ભગિની ભોગ જેવા પાપ, એનું પ્રાયશ્ચિત મારી પાસે છે. એક જ દોષ એવો છે એનું પ્રાયશ્ચિત મારી પાસે નથી. સ્વામી કે કયો દોષ? કૃતજ્ઞતા, ઇનગ્રેટિટ્યુડ, એનું પ્રાયશ્ચિત ભગવાન કે મારી પાસે પણ. સ્વામી કે પ્રભુ તમે શું કહો છો? તમારી પાસે પ્રાયશ્ચિત નથી તો કૃતજ્ઞ ઇનગ્રેટિટ્યુડ એવા અનંતા જીવોનું શું થશે? પ્રભુએ કહ્યું, ગૌતમ, એમને કૃતજ્ઞ બનવું પડશે, ગ્રેટિટ્યુડ લાવવી પડશે. આપણે લાવવા, તમે ગ્રેટિટ્યુડ માનો. નાનો ઉપકાર કોઈએ કર્યો, આ કોઈએ ગોઠવી દીધું, મારે મનનો ઉપકાર માનવો છે. કઈ બન્યું તમે ઉપકાર માનતા શીખો. અને અરે એમાં શું નવાઈ કરી? હવે હું અહીંયા આગળ છું તો કરે ને એટલું તો. નરેશભાઈ લઈ આવે એમાં શું મોટી નવાઈ છે? ડામરની ચોકડી કિરણભાઈ પર લાગે. કૃતજ્ઞતા, હું તમને એ માટે કહું છું, નવકાર સફળ કરવો છે, તમે કૃતજ્ઞ કૃતજ્ઞ મટી જવું પડશે, અવશ્ય મટી જવું પડશે. પેલા મથુરાના અજામનો દાખલો છે. મથુરાના અજામે એવી સિદ્ધિ કરેલી હતી, શાસ્ત્રમાં આવે છે કે એની જે હજામતની કોથળી હોય ને એ આગળ ચાલતી, આમ કોથળી અંદર ચાલતી હોય, એ પતે જાય અને કોથળી આગળ ચાલે. પછી તમારે હજામત કરાવી હોય, તમે કહો આવો અહીંયા, મારી જરાક હજામત કરાવી છે, તો કોથળી એ બાજુ જાય. વિચાર કરજો, લોકો આશ્ચર્ય પામી જતા, કોથળી ઉપાડેલી અથવા કોથળી આગળ ચાલે. એક સંન્યાસી ને થયું અદભુત વાક્ય, આ વિદ્યા એની પાસે શીખી લેવી જોઈએ. સંન્યાસીએ 6 મહિના એની સેવા કરી. પેલો હજામ એક વાર પ્રસન્ન થઈ ગયો. હજામ કીધું, હું તારા પર પ્રસન્ન છું. પેલા એ લાભ જોઈને સંન્યાસીએ કીધું, મને આ વિદ્યા શીખો. હજામે કહ્યું, હિમાલયના સદગુરુ પાસેથી મને આ વિદ્યા મળી છે. પેલો કે, મને શીખવો તમે? એમ કરીને પગ દબાવવા લાગ્યો. હજામના હૃદયમાં ઉદારતા વસી હજામે એને વિદ્યા શીખવી દીધી. વિદ્યા શીખવીને બીજે દાડે રવાના થઈ ગયો. ના, પેલો ગોસાળો રવાના થઈ ગયો તો એવી રીતે. તે કઈ રીતે થયેલો? લેસા ફેંકવી. અત્યારે આપણે બીજી કથામાં જવું નથી. રવાના થઈ ગયો. રવાના થઈને એને એનો જે દંડ હતો, સંન્યાસીનો દંડ હોય ને, એ દંડ આગળ ચાલે. સંન્યાસી જતો હોય, દંડ આગળ ચાલતો હોય. ઓહો, લોકો નમસ્કાર કરવા લાગે, રાજાઓ માન આપવા લાગે. આ મહાત્મા તમે જુઓ, છે કોઈ એવા મહાત્મા જે આત્માદંડ ન ચાલતો હોય, દંડ એની આગળ ચાલે. કથા તો લાંબી છે, હું એને ટૂંકાવી દઉં. સાવસ્થી નગરીમાં એક વાર જયારે સંન્યાસી આવી પહોંચ્યા, સાવસ્થી નગરીના મહારાજાએ સન્માન કર્યું, ગુરુ તરીકે સ્વીકાર કર્યો, સભા બધી એકત્ર થયેલી. સાવસ્થીના મહારાજાએ પૂછ્યું, ગુરુ ભગવાન, આ મહાન અપૂર્વ વિદ્યા તમે કયા ગુરુ પાસે શીખ્યા? પેલાની વિચાર હવે તો ન કહું, અજબ ગુરુ પાસે સારું ન લાગે. એને કહ્યું, હે રાજન, આ વિદ્યા હિમાલયની અંદર એક યોગી મહાત્મા પાસે હું શીખ્યો છું. આ બોલ્યો અને દંડો આવી માથામાં લોહી લુહાણ. એને કીધું, માફ કરજો, માફ કરજો, દંડા નહીં કે. શું શાસ્ત્રમાં છે? કૃતજ્ઞતા ઇનગ્રેટિટ્યુડ. એને કીધું, એક હજામ, એક માન ઉદાર એવા એક હજામે આ વિદ્યા મને શીખવી છે. ત્યારે એને માફી માંગી, 7 વખત માફી માંગી, મથુરા નગરીની દિશામાં ઉભા રહીને માફી માંગી. એ વખતે એ દંડો શાંત થયો. સમજવાનો પ્રયત્ન કરજો, આ ઇનગ્રેટિટ્યુડ છે. કૃતજ્ઞતાથી બચવું છે. બીજું, પરનિંદા. તમારે આ ત્રણ પર ચોકડી મૂકવી પડશે. હા, જેવી રીતે જેમ આપણે જૈન ધર્મમાં આગળ વધવું હોય સમજાને, તો માંસનો, મદિરાનો,
એમ આપણે જેમ કહીએ ને આ એવી રીતે છે, આ માર્ગ છે. આધ્યાત્મ જગત ની અંદર કૃતજ્ઞતા, પારકી, નિંદા અને પોતાની પ્રશંસા, આ ત્રણ દુર્ગુણ માર્ગ થી અતિ ખરાબ છે. નૌકા નથી ફળતો એના કારણોમાં હું તમને કહું છું. તો નૌકા જે નથી ફળતો એમાં બીજું કારણ છે પર નિંદા. પારકાની નિંદા તમે કરો, પારકાની નિંદા કરવા વડે બીજા અનેક જે પાપ છે ને એને તમે આકર્ષણ કરો છો. એ પાપનું મેગ્નેટાઇઝર છે, પાપનું મેગ્નેટાઇઝર છે. શાસ્ત્રની એક કથા મને યાદ આવે છે. એક શ્રેષ્ઠીએ, એક શ્રેષ્ઠીની વધુ હતી, એની પત્ની હતી, શેઠાણીને નોકર સાથે અયોગ્ય સંબંધ થઈ ગયો. શ્રેષ્ઠી મૃત્યુ પામ્યા. એક વખત નોકર જોડે બોલાચાલી થઈને નોકર નીકળી ગયો. ગામની અંદર લોકો થોડી થોડી એવી વાતો તો કરતા હતા, ત્યાં નોકરનો ને શેઠાણીનો સારો સંબંધ નથી. એક વખતે એક આચાર્ય ભગવંતનું પ્રવચન વ્યાખ્યાન સાંભળીને શેઠાણીના હૃદયમાં એ રાત્રે ઊંઘ નહીં આવી, ઊંઘ નહીં આવી. એને થયું સવારે જઈ અને ગુરુ મહારાજને પૂછ્યું કે મેં માં દોષ કર્યો છે, મને પાપ જોડે લઈ જવું નથી. બન્યું એવું કે પેલો નોકર બીમાર હતો, એ રાત્રે નોકર મરણ પામ્યો. નોકર તો એને ઘેરે હતો ને મરણ પામવાનું કારણ એનું પોતાનું હતું, મરણ પામ્યું. એ શેઠાણી પોતે ગુરુ મહારાજ પાસે, ગુરુ મહારાજને વાત કરી, એમને એ પણ કીધું કે પેલો નોકર આજે જ મૃત્યુ પામે છે, ખરેખર હું દોષિત છું. એ નોકરનો દોષ હોવા કરતા મારો દોષ વધારે છે, કારણ કે નોકરને ધન આપીને, સ્વાર્થ બતાવીને એને એને ઉન્માર્ગે લઈ જનારી હું હતી. મને કોઈ ઉપાય બતાવ. ગુરુ મહારાજે પૂછ્યું કે તારે સામાન્ય પ્રાયશ્ચિત કરવું છે, મધ્યમ પ્રાયશ્ચિત કરવું છે કે ઉગ્ર પ્રાયશ્ચિત કરવું છે? ઉગ્ર કરવું છે, ઉગ્રમાં ઉગ્ર ભૂંસાઈ જાય એવું કરવું. મહાત્માએ કીધું કપરું છે, એ કે ગમે એવું કપરું, તમારા જેવા ગુરુ મળ્યા હું પાપ જોડે ક્યાં લઈ જવું? તો કે બસ તું એક કામ કર, સફેદ તાલ્લો, કાળો તાલ્લો પહેરીને, એકદમ કાળો કાળો તાલ્લો પહેરીને મૃત્યુ પામ્યો છે ને એને ઘેરે જતો જઈ શકે, ચોક્કસ જઈ છે. માં શું છે, તમે કહો તો આખા નગરને ભેગું કરીને કહું કે ભાઈ મેં પાપ કર્યું છે, જઈ શકે? ચોક્કસ જઈ. ત્યાર પછી એનું શબ લઈ જાય, તો શબ લઈ જાય તો સ્ત્રીઓ તો સાથે, એની પત્ની પણ જવાની નથી, એની દીકરીઓ, એની બહેનો, તું જજે સ્મશાનમાં. એટલે લોકો તારી સામે આંગળી કરીને કે તે જોયા બે શરમ છે, આ છોટ મૂકવા આવી. અમે નતા કહેતા, હું તમને નતો કહેતો, અરે મને તો એ વખત ખબર હતી. ચોક્કસ જઈ. પછી પછી જ્યાં સુધી ડાગુઓ બેસે, શબ ભસ્મીભૂત થઈ જાય અને જયારે ઘેરે આવે ડાગુઓ, ત્યાં સુધી તું આવજે ઘેર એના, અને પછી તું તારે ઘેરે પાછી આવી જ. બસ કે આટલું જ આ ક્યાં ઉગ્ર છે, આનાથી વધારે ઉગ્ર બતાવો. તમે કહો તો હું એની ચિતામાં ચડી જઉં, નહીં કે આ ઉગ્ર છે, આનાથી ઉગ્ર બીજું. ચિતામાં ચડવાથી આચાર્ય મહારાજે કીધું, મૃત્યુ પામી જવાથી, પતિની પાછળ સતી થઈ જવાથી, શું કુમારપાલને જેવી રીતે માંસનો સ્વાદ ઘેબર જોઈને યાદ આવ્યો, અને એ વખતે કુમારપાલ કે મારા બધા દાંત પડાવી દઉં, જીભ કપાવી દઉં, એમ ચંદ્રાચાર્ય કીધું, દાંત કપાવાથી, પડાવાથી અને જીભ કપાવાથી પ્રાયશ્ચિત નથી થતું. વિતરાગ પરમાત્મા 32 દાંત છે ને, વિતરાગ પરમાત્માના 32 મંદિરમાં ભગવાનના શાસનની અંદર લોકોત્તર પ્રાયશ્ચિત કીધું છે. આ લોકોત્તર પ્રાયશ્ચિત છે. બસ લોકો તારી સામે આંગળી કરે, તને ગાળો દે, તને અપશબ્દો સાંભળી લેજે, આ ઉગ્રતમ પ્રાયશ્ચિત છે. ગુરુ મહારાજે કીધું, તારે ઘેરે જયારે તું આવી, તારો કાળો સાલો સફેદ થઈ ગયો હશે તો માનજે કે પાપ ખપી ગયું, બધાએ વેચી લીધું. આપણને હું તમને ભાર, લોકો જે નિંદા કરે છે, હું ને તમે જે નિંદા કરીએ છીએ,
બીજાની જ્યારે નિંદા આપણે કરીએ છીએ તમે નિંદામાંથી બચશો. ત્રીજું પોતાની પ્રશંસા. તમે તમારી પ્રશંસા ક્યારે કરતા? ક્યારે કરતા? ગોળીજીમાં એ જયારે મેં લેક્ચર આપેલું, અરે ને કિરણભાઈ ને કેટલા લોકોએ કેટલું આવી બન્યું, કિરણભાઈ નું આવી બન્યું, ત્રીજી નરકમાં જવાના હતા, સાતમી માં જશે. અરે ચોક્કસ તમને યાદ છે, તમારા વખાણ તમે ક્યારે કરશો નહીં કરતા, બિલકુલ નહીં કરતા. બીજો કોઈ પ્રસન્નતા કરે ને ના કેવી કે નહીં ભાઈ જવા દો તમે. હવે આપણા કરતા ઘણા મહાપુરુષો રહેલા છે, સમજુ જ્ઞાની ઘણી વ્યક્તિઓ છે. શાસ્ત્ર ની અંદર કથા આવે છે, હિન્દુ શાસ્ત્રોમાં એ કથા આવે છે, સમજાને. રાજાની પાસે એક વખતે નારદજી આવી પહોંચ્યા. રાજાએ કહ્યું, તમે મારો મહેલ જોયો? અરે ઝૂંપડા જેવો છે તારો મહેલ, ઇન્દ્રનો મહેલ તું જુએ તો ખબર પડે નારદજી. રાજા ખી ગયા. હવે નારદને તો શું કે, રાજાએ નવા લગ્ન કરેલા, રાજકુમારી અત્યંત સુંદર હતી. નારદજી આવ્યા, ચલો મારા અંતપુરમાં બતાવો, અમારી રાણીઓ જોઈ, આવી સુંદર રાણીઓ તમે ક્યાંય? નારદજી કે ભૂતડી જેવી લાગે છે, ભૂતડી જેવી લાગે. બારે ખીજાયો, બારે ખીજાયો. ઇન્દ્રની અક્ષરાઓને દર વખત નારદજી ઇન્દ્રને આગળ કરે. તું જ્યારે ઇન્દ્રની અક્ષરાઓને જુએ ખબર પડે તારી તારી રાણીઓ કઈ નથી. રાજા કઈ વાત કરે અને ઇન્દ્રની વાત કરે. રાજા એક દાડો ખીજાયો, જંગલમાં જઈને તપસ્યા કરી, વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કર્યા. વિષ્ણુ ભગવાને કીધું, માગ માગ, માગે તે આપો, અર્ધું ઇન્દ્રાસન આપો. વિષ્ણુ ભગવાન કે આખું ઇન્દ્રાસન માગી લે, નહીં કે મને આપો તો અડધું જ આપો, ઇન્દ્રને બતાવી દો. ઇન્દ્રને બતાવી દેવાનો ભાવ હતો, ઇન્દ્રને બતાવી. વિષ્ણુ ભગવાને કીધું, ભલા ભાઈ તને અત્યારે ઇન્દ્રાસન આપી દો. ઇન્દ્રની પદવીઓ તો કોટી કોટી બ્રહ્માંડોમાં ઘણી છે. નહીં સાહેબ, આ જે ઇન્દ્ર છે, પેલા નારદજી કહેતા હતા ને એ ઇન્દ્ર, એનું અડધું ઇન્દ્રાસન જોઈએ. તથાસ્તુ. તથાસ્તુ વિષ્ણુ ભગવાને કીધું અને ઇન્દ્રના ઇન્દ્રાસન. ઇન્દ્ર કહે, પધારો પધારો પધારો. ઇન્દ્ર બાજુ પર ખસી કે બેસો સાહેબ. ઓહો, ઇન્દ્ર તો હોશિયાર હતા. ઇન્દ્ર હોશિયાર જ હોય, હોશિયાર હોય તો જ ઇન્દ્ર નહીં તો ઇન્દ્ર ન થાય. ઇન્દ્ર ઘણા હોશિયાર હતા. ઇન્દ્રે કીધું, ઓહો હો, બિરાજ અડધા આસન પર બેઠા. ઇન્દ્રે કહ્યું કે મેં સાંભળ્યું તું કે દરરોજ પ્રાતઃ કાળે ઉઠી અને બે ઘડી સુધી 48 મિનિટ જે કોઈ તમારી પાસે દાન લેવા આવે એને તમે દાન આપો. અરે તને ખબર નથી, હું સવારે 8 કલાક દાન આપું છું. ના ના, મેં તો સાંભળ્યું હતું કે તમે બે ઘડી આવો. મેં સાંભળ્યું હતું દરેક એકાદશી એ તમારે વ્રત હોય. એકાદશી નહીં, 11 11 તિથિ મારે વ્રત હોય છે. ઇન્દ્ર કે પૂછતા ગયા, ચાવી ચડાવતા ગયા અને આ પોતાની પ્રશંસા આત્મશ્લાઘા કરતા ગયા, કરતા ગયા, કરતા ગયા. હજી 2 ઘડી 48 મિનિટ પૂરી નહોતી થઈ. શું અને ધમામામામામામામા કરીને પડ્યા એકદમ નીચે એક ઝૂંપડામાં, અંધારા ઝૂંપડામાં. એને કહ્યું, અરે વિષ્ણુ ભગવાન હું ક્યાં છું? તમે વચન આપ્યું, ઇન્દ્રાસન ક્યાં ગયું? અવાજ આવ્યો કે તારું બધું પુણ્ય કર્મ તે આત્મશ્લાઘા કરીને ખપાવી દીધું. તો કે, પણ મારું રાજ્ય ક્યાં ગયું? તો કે, રાજ્ય પણ ખપી ગયું, એમાં બધું ખપી. આત્મશ્લાઘા છે નૌકાને સફળ કરતા પહેલા આ 3 વસ્તુથી આપણે સાવધ રહેવાનું છે. કઈ 3 વસ્તુ? કૃતજ્ઞતા, ઇનગ્રેટિટ્યુડ, પારકાની નિંદા અને પોતાની પ્રશંસા. તમારે બચવું પડશે. તો તમે પહેલો પ્રયત્ન એ કરજો. આ એવી દવા છે કે જેની અંદર તમે કાંદા લસણ ખાતા હોય તો નહીં ખાવાતા. તમે કહો મને તો કાંદા લસણ વગર ચાલે જ નહીં તો દવા નહીં કરતા. ત્યાં સુધી નવકારની દવા, નિંદા વગેરે કરવાનો રસ આપણો ઓછો ન થયો હોય ત્યાં સુધી આ નવકારની દવા સફળ નહીં થાય. નવકારની સાથે દુશ્મન છે આ 3 વસ્તુ. એટલે એ જે પૃચ્છના છે, આપણે આપણી જાતને પૂછીએ,
આપણે પોતે આપણી જાતને પૂછી કે આપણામાં કઈ ખામીઓ છે ને કેમ દૂર કરવી. એ પછી પરાવર્તન, ટુ રિપીટ, આ ટુ રિસીવ, આ ટુ રિફ્લેક્ટ પૃચ્છના, પરાવર્તન શું, ટુ રિપીટ વારંવાર, કઈ રીતે મારામાંથી નિંદાનો દુર્ગુણ જાય, નવકારને સ્પર્શના મને કઈ રીતે આવે, આ નવકારને હું જીવંત કઈ રીતે બનાવું, આ પ્રયત્નો જે કરવાના છે પરાવર્તનમાં કરવાના છે. એ પરાવર્તન એને જપ કહેવામાં આવે છે. એ અરિયંત પરમાત્મા મારા હૃદયમાં હું એને કઈ રીતે ધારણ કરું, એ પછી અનુપ્રેક્ષા. ત્યારે કંઈક ગ્રોથ પોતામાં આવશે, કદાચ આવે પણ ખરો વાર લાગે. આ અનુપ્રેક્ષા ગ્રોથ, હું જેને એક્સપાન્શન ઓફ ધી કોન્શિયસનેસ, ચેતનાનો વિસ્તાર કહું છું, એ ચેતનાનો વિસ્તાર આવતા કદાચ થોડી વાર પણ લાગશે. તમે એનાથી નિરાશ થતો નહીં. આ જે છે આપણી અંદર નવકારનું ઉગવાપણું છે અનુપ્રેક્ષા. એ સ્પર્શના છે, એ સ્પર્શના થતા વાર પણ લાગે. અને ધર્મકથા, ધર્મકથાનો એ અર્થ છે મને નવકાર પ્રસન્નતા બેઠી છે. તમારી કોઈ આત્મીય વ્યક્તિ હોય તો તમે એમને કહો, હા કે ભાઈ તમે પણ આ નવકાર કરો. આ ધર્મકથા છે. તમને જે દ્રઢ બન્યું છે, તમે જે એનો અનુભવ ન લીધો હોય, પણ તમારા હૃદયની અંદર તમને વિશ્વાસ છે કે ના, નવકાર માં કઈ છે તો ખરું. આટલા બધા મહાપુરુષો ગમે તેમ કે નહીં, એ જો તમને વિશ્વાસ હોય તો તમે પોતે બીજાને તમને જે તમને કરવા યોગ્ય લાગ્યું છે, ગ્રહણ કરવા યોગ્ય લાગ્યું છે, એ વાત તમે બીજાને કરો, એ ધર્મકથા છે. આપણે અત્યારે કરીએ છીએ આ ધર્મકથા છે, તો એ ધર્મકથા છે. આ પાંચ સ્વાધ્યાય છે. વાચના આપણે લઈએ, આપણને સમજાય, આપણામાં ઉતરે, એમાંનું સદતત્વ આપણને સ્પર્શે, એ માટે સમસાહુની ભક્તિ કામની છે. પૃચ્છના કરેક્ટ રિફ્લેક્શન આપણને આવે એ માટે ઉપાધ્યાય ભગવંતનું નમો ઉવજ્જાયાનમ. ઉપાધ્યાય ભગવાન ડિસ્ક્રિમિનેશન કરશે, કરેક્ટ સવાલ આવશે આપણામાં. પરાવર્તન આપણે એને યોગ્ય રિપીટ કરી શકીએ. નવકાર અંદર આધ્યાત્મની શક્તિ જગાડવામાં ઉપયોગી બને. આચાર્ય નમો આયર્યાણમ, અનુપ્રેક્ષા જાગે, નમો સિદ્ધાણમ, અને ધર્મકથા આપણે કરી શકીએ, નમો અરિયંતાણમ. પાંચ પરમેષ્ટિને આ પાંચ સ્વાધ્યાય સાથે જ્યારે જ્યારે જે સ્વાધ્યાયમાં આવીએ ત્યારે જોડવાનો પ્રયત્ન કરવાનો છે. પાંચ પરમેષ્ઠીને આપણે આ પાંચ ઇન્દ્રિયો સાથે લગાડવાના છે. શબ્દ કોનો, વાણી કોની સાંભળવી, જે કઈ વાણી સાંભળવી એમાં અરિયંતની જ વાત સાંભળવી. તો પછી આપણે મિત્રની ના, મિત્રની સાંભળી એમાં અરિયંતની વાત સાંભળવી. ભાગીદાર જ્યાં જે કઈ સાંભળી ત્યારે અરિયંતની વાત સાંભળવી. તમે એ વખતે વિચાર કરવો વીર ભગવંતે શું કહ્યું હોત અત્યારે. તમે દર વખતે શબ્દ સાંભળતા અરિયંતને લાવો. અત્યારે એટલો સમય નથી, એટલે હું પૂરું કરું છું. શું એનો વિચાર આપણે કરતો કે કઈ રીતે કોઈ ગાળો બોલે, નિંદા કરે, અરિયંતની વાત સાંભળવી. એમાં હું તમને કહીશ, એ કહેવાનું છે, પ્રેક્ટિકલ કહેવાનું છે, પણ એમાં સાંભળીએ રૂપ. તમે ક્યાંય કોઈ સુંદરતા જુઓ, પુરુષ કોઈ સુંદર સ્ત્રીને જુએ કે સ્ત્રી કોઈ સુંદર પુરુષને જુએ, તમે સિદ્ધ નો વિચાર કરો. અરૂપીનું રૂપ કેવું હશે? પુદ્ગલનું રૂપ આવું છે, પુદ્ગલ થી પાર ગયેલા એવા, એ વિશુદ્ધ આત્માનું રૂપ કેવું હશે? નમો સિદ્ધાર્થ, નમો સિદ્ધાર્થ, એ રૂપ કેવું હશે? ચામડું આટલું સુંદર હોય છે, આત્મા કેટલો સુંદર હશે? તમે આ વિચાર કરજો. આ લગાડવાનું છે, આ પ્રેક્ટિકલ લગાડવાનું છે. ગંધ આચાર્યને લગાડવાના છે. ચારિત્રની સુગંધ કેવી હોય? આપણે અત્યારે એવા પદાર્થો, સુગંધી પદાર્થોમાંથી સુગંધ નીકળે છે. ચરિત્ર જ્યારે આચરણમાં ભગવાનનો ધર્મ ઉતરે, કઈ સુગંધ. સ્વયં ભગવાનનું વર્ણન આવે છે, પદ્મ પરાગા, પદ્મની સુગંધ ભગવાન માંથી આવતી હતી. ભગવાન સંસાર છોડ્યો અને દીક્ષા જયારે લીધી, ભમરાઓ ચારે બાજુ ભમતા થાય એટલી બધી સુગંધ ભગવાનના દેહમાંથી નીકળતી હતી.
અને ભમરાઓ ભમતા પણ પ્રભુએ હાથ કરીને ભમરા દૂર નથી કર્યા, નથી દૂર કર્યા. તમને ભોજન નો રસ યાદ આવે, તમે ઉપાધ્યાય ની વાણી નો રસ યાદ કરજો. હું ને તમે વાર્તાલાપ માં ભેગા થયા છીએ અને આપણે એકાકાર થઈ જઈએ છીએ, તમે એ યાદ કરજો. પ્રભુ ની વાત સાંભળતા સાંભળતા આપણે ભોજન ભૂલી જઈએ છીએ. રસ ઉપાધ્યાય સાથે સંબંધ ધરાવે છે, અને સ્પર્શ સમસ્તાઓનો સત્સંગ, જો સાધુતાનો સત્સંગ આવે તો સ્પર્શ લોકોત્તર બની જાય. પાંચ ઇન્દ્રિયોને પંચ પરમેશ્વર ભગવાન સાથે જોડવાની છે, પાંચ રંગને પંચ પરમેશ્વર ભગવાન સાથે. પ્રેક્ટિકલ માં સફેદ એમને જોયું અરિયંત યાદ આવે, અને એમનું આ કાળું જોયું સાધુ યાદ આવે. કાળો રંગ સાધુ સાથે સંબંધ ધરાવે છે, સાધુ કાળા નથી. કાળો રંગ સાધુ નો, ઉપાધ્યાય નો નીલ રંગ બ્લુ, આચાર્ય નો પીળો રંગ છાત્રમાં આપ્યો છે, સિદ્ધ ભગવંતો નો લાલ રંગ, અને હરિયંત નો સફેદ રંગ. તો સિદ્ધ ભગવંતો શું લાલ રંગના છે? સિદ્ધ ભગવંતો લાલ રંગના નથી, સિદ્ધ ભગવંતો બિલકુલ લાલ રંગના નથી. ધ્યાન માટે આ રંગો આપવામાં આવે છે, અહીંથી શરૂ થાય. તમે જયારે ધ્યાનમાં જાઓ એ વખતે જો તમે આંખો મીચી દો તો જે દેખાવ તે કાળો રંગ છે, અને ધ્યાનની પ્રક્રિયા જયારે આગળ વધશે ત્યારે ત્યારે એની અંદર કોઈ કણો ફરતા હોય એમ દેખાશે, અને ધીરે ધીરે બ્લુ બનશે, પછી યલો બનશે, અને પછી રેડ બનશે, અને પછી વ્હાઈટ બનશે. આપણે શું કરવું અત્યારે? ધ્યાનની પ્રક્રિયા હું તમને સ્વાધ્યાયમાં કહેવાનો છું, પણ અત્યારે શું કરવું? પીળો રંગ જોતા આચાર્ય યાદ આવે, આચાર્ય યાદ આવે. મારા એક મિત્ર ને ત્યાં અમે દર અઠવાડિયે સ્વાધ્યાય કરીએ છીએ, એમનો એમનો ગ્રીન ગાલીચો છે, બસ ઉપાધ્યાયના ખોળામાં બેઠા છે. બ્લુ કે ગ્રીન એ ઉપાધ્યાયનો રંગ છે. તમે રંગ જુઓ ને ભગવાન યાદ કરો. મેં તમને ગઈકાલે એક પ્રક્રિયા કહી હતી, એક કલાકે એક વાર ભગવાનને યાદ કરવા, આમાં આવી ગઈ. તમે ક્યાંય રંગ જુઓ તમે યાદ કરો, ક્યાંય તમે રંગ જુઓ તમે તરત યાદ કરો પ્રભુને, કયા પરમેશ્વરી દેશ છે. સફેદ રંગ જયારે જુઓ તમે અરિયંતને યાદ કરો. પાંચ રંગ સાથે, પાંચ રંગ સાથે પંચ પરમેશ્વરી ભગવંતો નો સંબંધ છે. પંચ પરમેશ્વરી ભગવંતો પાંચ સ્વાધ્યાય સાથે એનો સંબંધ છે. પાંચ એવી રીતે ઇન્દ્રિયના વિષયો સાથે એનો સંબંધ છે. ઇન્દ્રિયના વિષયોને સબલાઇન કરવાની, વિષય અને કસાય સંસાર ભ્રમણનું કારણ છે. એ વિષય અને કસાય જે સંસાર ભ્રમણનું કારણ છે, એને આપણે મોક્ષનું કારણ બનાવી દેવાનું. એ વિષયોને કઈ રીતે મોક્ષનું કારણ બનાવવા એનો આ પાંચ સાથે સંબંધ છે. કસાયો ચાર છે, ક્રોધ માન માયા લોભ. એટલે જયારે લોભ ફાઈવ ને બદલે લોભ ફોર ઉપર આપણે આવીશું ત્યારે હું કથાય ની વાત કરીશ. અત્યારે આપણે કથાય ની વાત નથી કરતા, અત્યારે તો આપણે આની એ વાત કરીએ છીએ કે લોભ ફાઈવ ની અંદર કઈ રીતે આપણે એની સાથે એનો સંબંધ જોડવા માટે આપણે પ્રયત્ન કરીએ. એક વખતે એ સંબંધ જોડવા જો આપણે પ્રયત્ન કરીશું તો બનીશું. આ રીતો મેં પહેલા સ્વાધ્યાયમાં કહ્યું તું એમ, જોગ અને જુક્તિ આ એક રીત છે માત્ર. તમે ઘરની અંદર પણ જશો, કોઈનો કોઈ રંગ તમને સામે દેખાવાનો છે, તમે તરત જ પંચ પરમેશ્વરીમાંથી કોઈને આગળ લાવો. પંચ પરમેશ્વરી તમને આગળ આવશે ને એટલે ચક્ર યાદ આવશે. પીળો રંગ જોતા આચાર્ય યાદ આવતા મને તરત ગળું યાદ આવે છે. સફેદ રંગ જોતા અરિયંત યાદ આવતા તરત જ આજ્ઞા ચક્ર યાદ આવે છે. જે વખતે જે રંગ સાથે એ પરમેશ્વરી યાદ આવતા તમારી પોતાની અંદર એક મુમેન્ટ શરૂ થશે. આ મુમેન્ટ જાગૃતિમાંથી અજાગૃતિમાં, કોન્શિયન્સમાંથી સબકોન્શિયન્સ માઇન્ડમાં ઉતરવા માંડશે. એટલે તમે ઊંઘતા હશો ને ત્યારે પણ એ ચીજ વર્ક કરતી હશે, બદલાઈ જશે. મુંબઈની અંદર એક બહેન છે ને સ્વપ્નમાં પણ રંગ દેખાય ને પરમેશ્વરી યાદ આવે છે. ગોળીજીના એક બેન છે ને સ્વપ્નમાં રંગ દેખાય. મને કે મેં એને કહ્યું કે બેટા તને અંદર ઉતરી ગયું, હવે તને અંદર ઉતરી, એકવાર અંદર ઉતરવું જોઈએ.
અને અંદર ઉતરતા એક બીજી વસ્તુ બને છે. એ વસ્તુ અંદર ઉતરતા એ બને છે શું કે જે આપણે આવતીકાલના વાર્તાલાપમાં સ્વાધ્યાયમાં કહેવી છે, મેં તમને કહી શું કે કર્મધારા છે અને ધર્મધારા છે. કર્મધારા ઓટોમેટિક કઈ રીતે ક્ષય પામે, ધર્મધારામાં બદલાઈ જાય. અમને સામાન્ય રીતે કર્મધારા ચાલતી હોય છે, અત્યારે અમને જે કઈ ચાલે છે કર્મધારા ચાલે છે. હું ને એ જોડે 18 વર્ષ પહેલા અહીંયા અમેરિકામાં આવ્યા હતા, હવે આજે એની પાસે 5 ગાડીઓ થઈ ગઈ અને હું હજી મારી 5 વર્ષ પહેલાની નવી લઈ નથી શકતો. ચાલે જ કરશે, એના મગજમાં આ વાત ચાલે જ કરશે. પેલા પાસે આટલા પૈસા થઈ ગયા, પેલાને આ નવું કામ આ મળ્યું, પેલાનું આ થયું, મારું કેટલું નેગેટિવ છે, પેલાનું કેટલું પોઝિટિવ છે. અમારી પોતાની કર્મધારા ચાલ્યા કરે છે. સાધનામાં જવા માટે, નવકારને જીવંત બનાવવા માટે કર્મધારાને ધર્મધારામાં પલોટવી પડશે. કઈ રીતે પલોટવી? ભગવાને એનો માર્ગ બતાવ્યો છે, આપણે એની ચર્ચા કરશું. વાર્તાલાપ અત્યારે હું પૂરો કરું છું, અત્યારનો સદાય પૂરો થાય છે. મેં તમને કહ્યું એમ તમે કૃપા કરીને ચક્રોમાં નવકાર ગણવાનું ચાલુ રાખજો. એનું વર્ણન હું અત્યારે તમને કરતો નથી, પણ અહીંયા જે સહસ્ત્રા એની અંદર નમો સિદ્ધાનમ છે, એટલે આજ્ઞા ચક્રમાં નમો હરિહંતાણમ, આજ્ઞામાં સહસ્ત્રારમાં નમો સિદ્ધાનમ, વિશુદ્ધિ ચક્ર ગળામાં નમો આયર્યાણમ, અને અનાહત હૃદયની અંદર નમો ઉવજ્જાયાણમ, મણિપુર કેન્દ્રની અંદર નાભીમાં નમો લોએ સપતાવુણમ, સ્વાધિષ્ઠાનની અંદર બિલો સોલર પ્લેક્સસ એતો પંચ નમુકારો સબ પાવ પણાતણો પાપનો નાશ, પાપનો નાશ, પાપનો નાશ, અને મૂલાધારમાં મંગલાનં ચ સબ્બે સિમ પરમમ વૈ મંગલમ. વધતું જતું મંગળ, મંગળ વધતું જાઓ, વધતું જાઓ, વધતું જાઓ. શું તમને આ દરરોજ એક વાર પણ કરવા વિનંતી છે, એક વાર આપણે સ્વાધ્યાયમાં મળીએ ત્યારે પણ હું જયારે બોલું છું ત્યારે તમે એ વખતે એ ચક્રોમાં એ પંચ પરમેશ્વરી ભગવંતોને યાદ કરવા પ્રયત્ન કરજો. એને ઇન્સ્ટોલ થતા વાર લાગશે, ઇન્સ્ટોલ થતા 2 અઠવાડિયા 3 અઠવાડિયા થશે. 1 મહિનાનો આપણો જો સ્વાધ્યાય છે તો એ દરમિયાનમાં હું ઈચ્છું છું પંચ પરમેશ્વરી ભગવંતો આપણામાં ઇન્સ્ટોલ થઈ જાય. બીજી મહત્વની વાત, એક કલાકે કલાકે તમે ભગવાનને યાદ કરતા, એ પછી લાલ રંગ જોઈને તમે સિદ્ધને યાદ કર્યા, આવી ગયું, બસ પતી ગયું. કાળો રંગ જોઈને તમે સાધુને યાદ કર્યા, પણ તમે 1 કલાકે 1 કલાક 59 મિનિટ થાય તમે યાદ કરતા ભગવાન તારી જોડેનો કોન્ટેક્ટ ચાલુ છે. મને જે પ્રશ્નો આવ્યા છે એના પ્રત્યુત્તર આજે આપતો નથી, કાલે આપી. એક પ્રશ્ન આ આવ્યો છે, શું કે કલાકે કલાકે યાદ કરવાને બદલે 17 વખત કે 18 વખત એક સાથે યાદ કરીએ તો? એ બહેનનો કે ભાઈનો જેનો પ્રશ્ન હોય, મારી વિનંતી છે કે અમને સમજાયું નથી અહીંયા મહત્વ. તમે 20 વખત 25 વખત નહીં 24 વખત નવકાર ગણી લો એ નથી, પણ ટાઈમની અંદર તમારો કોન્ટેક્ટ રહે, અહીંયા મહત્વ આ છે. અમે ખેંચાઈ જઈએ છીએ. વાર્તાલાપમાં પૂરો કરું એ પહેલા કહી દઉં, ત્યાં ઘોડીજીમાં કે ચોપાટી ઉપર હું ઘણી વાર ઘણાને કહું છું, તમે દર વખતે એ યાદ કરો. હું એમને કહું છું તમે યાદ કરો, ભગવાન ક્યારે ભૂલાઈ ગયા? તમને યાદ, તમે વિચાર કરો મને ભગવાન ભૂલવા નથી. 2 મિનિટ 5 7 10 ભગવાન ભૂલાઈ ગયા હશે, તમને યાદ આવશે. ઓહો હો, 1/2 કલાક થઈ ગયો ભગવાન યાદ નહોતા, મને એ યાદ હતું સમજ્યા ને, કે મારે જવાની તારીખ કઈ નક્કી કરવી ને, એને કેમ નોંધાવવું ને, પાન એમમાં શું કહેવું ને, પણ એથી કોલ નથી આવ્યો ને, ભગવાન યાદ નહોતા. હું એ લોકોને કહું છું તમે એ વાત જ ભગવાન જોડે કરો કે ભગવાન પાન એમમાં જવા માટે હવે મારે શું કરવું, મારે કઈ. તમે ભગવાનને જ કોને, પાન એમ વાળો પછી છે, પાન એમ વાળો તમે ભગવાનને કીધું હશે ને તો તમે કહેશો એ તારીખની પાન એમ આ પાડશે. દર વાત તમે ભગવાન, તમારી કોઈ જોડે ઝઘડો કરવો હોય ને તો તમે ભગવાનને કહો પ્રભુ એને બતાવી દઈશું, હો ધ્યાન રાખતું તું ધ્યાન રાખજે, હવે એને એની આવી બની છે, હવે એનું એને એને આપવા છે મારી પાસે. તમે ભગવાનને માય પ્રેક્ટિસ કરું છું, ટોક વિથ ગોડ, તમે ભગવાન સાથે વાત કરતા થઈ જાઓ. તમને કોઈ વાર ભારે ખીચ ચડે તમારે કહો ભગવાન એવો ગુસ્સો લાગે છે ને 32 દાંત તોડી નાખો, કહો ભગવાન, ભગવાનને કહો.
કે મને ચોપાટીના વાર્તાલાપમાં પૂછ્યું તું હા કે કોઈવાર ભગવાન પર ગુસ્સો આવે તો મેં તો ભગવાનને કહેવું કે જો નહીં તો તારા 32 દાંત તોડી નાખી તે તો લડવું તો પણ હું આ ગાદી પર બેસી ના કહું છું હા હું આરાધનાની વાત કરું છું તમે પોતે એને આ જે વાત હું તેને કહું છું ને આ સાત સમજતો નહીં ભગવાનની એટલી આત્મીયતા હોય તો જ તમે એને કહી શકો તમે જેની જોડે પ્રેમ કરી શકો છો એની જોડે ઝઘડી શકો છો આ પ્રેમનો ઝઘડો છે પ્રભુ સાથે પ્રેમનો ઝઘડો છે તમે વાત કરો ભગવાન સાથે ટોક વિથ ગોડ વાર્તાલાપ અહીંયા પૂરો કરું છું આજનો આ પ્રસ્વાધ્યાય પૂરો થાય છે હું અંતિમ મંગલ કરું છું સર્વમંગલમ મંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ સાધનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનોવાંછિત ફલ દાદર આ મંગલાચરણ પૂરું કરતા એક વાત કહી દઉં તમને ના મેં તમને અંગૂઠે અમૃત વસે કહ્યું ને નવકાર સર્વત્ર છે તમારી બે મિનિટ જ લઉં છું અંગૂઠે અમૃત વસે અંગૂઠો શું છે પાંચ આંગળીમાં અંગૂઠો હરિયન છે આ સિદ્ધ છે આચાર્ય છે ઉપાધ્યાય છે સાધુ છે અંગૂઠે નમો હરિહંતાન અમૃત મૃત ન થાય નમો સિદ્ધાન અંગૂઠે અમૃત વસે લબ્ધિ નમો આર્યાન આચાર્ય છે ભંડાર લબ્ધિને સાચવનારો ભંડાર નમો ઉવજ્જાયાન શ્રી ગુરુ ગૌતમ નમો લોહે સમતાઉણમ સમરીએ આ પંચ પરમેશ્વરી ભગવંતોને અમે સ્મરણ કરીએ અમે સ્મરણ કરીએ વાંછિત ફલદાતાર વાંછિત ફલદાતાર કોણ છે કેવલી પ્રરૂપી ધર્મ નવકાર સર્વત્ર છે એવી કોઈ ગાથા નથી એવું કોઈ પદ નથી શાસ્ત્રની અંદર એવું કોઈ વચન નથી જેમાં નવકાર ન પ્રભુએ કહ્યું કે હે ગૌતમ ફૂલની અંદર જેવી રીતે સુગંધ મકરંદ સર્વત્ર વ્યાપ્ત છે એમ 14 પૂર્વમાં નવકાર સર્વત્ર વ્યાપ્ત છે પૂરું કરું છું અત્યંત ભાવથી તાદાત્મ્ય થઈ તમે કપરા સ્વાધ્યાયમાં આટલો બધો રસ લો છો એ માટે અંતઃકરણ પૂર્વક તમારો સર્વેનો આભાર માનું છું થોડા પ્રશ્નો મારી પાસે આવ્યા છે ભાઈઓ અને બહેનોને કઈ નામ લખ્યા વગર પણ પ્રશ્નો પૂછવા માટે હું અત્યંત ભાવપૂર્વક તમને સર્વેને વિનંતી કરું